વાપીના ચાણોદ ખાતે આવેલ કેબીએસ કોલેજમાં ઓરિએન્ટેશન અને કાઉન્સિલિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દમણ તેમજ વાપી સહિતના વિસ્તારોની શાળા તેમજ કોલેજોના 60થી વધુ પ્રિન્સિપલો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં કંપની સેક્રેટરી કોર્સ માનેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અગર કંપની કો લોન લેના હૈ, કંપની કો ફાઇનાન્સ મેનેજ કરના હૈ તો કૈસે હોતા હૈ ઉસકે બારે મેં. સો યે હો ગયા દો લેવલ, સીએસ ફાઉન્ડેશન, સીએસ. સો દેટ ઇઝ ઇન્ક્રીઝ મોર ઓપોર્ચ્યુનિટી એઝ અ પ્રેક્ટિસિંગ સીએસ એઝ અ એમ્પ્લોયમેન્ટ સીએસ. બિકોઝ વોટ હેપન્સ ઇઝ એક યર ઇન યે આપ કી સાથ યુ સ્ટાર્ટ ચાર્જિંગ ફી ફોર 1 યર ઇન 2 યર ઇન 3 યર ઇન ઇન્સ્ટેડ ઓફ ઓફિશિયલી કોપી કર. સો કંપની સેક્રેટરીનું ઓરિએન્ટેશન તેમજ કાઉન્સિલિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે સ્કૂલના ટીચર્સો અને કોલેજના ટીચર્સોને ઇન્વાઇટ કર્યા છે, તેમજ પ્રિન્સિપલો પણ આવ્યા છે. અને તેઓ આ સેશનનું પર્પઝ મેઇન એ છે કે એ લોકો એટેન્ડ કરીને જાણકાર માહિતી લે કે કંપની સેક્રેટરીનો આપણા ઇન્ડિયામાં શું રોલ છે, ઇકોનોમીમાં શું રોલ છે, અને ક્યાં ક્યાં કંપની સેક્રેટરી પોતાનું ફંક્શન કરીને ઇન્ડિયાના ગ્રોથમાં હેલ્પ કરી શકે છે. તો એનું પૂરું માટે એક ટ્રેનર આવ્યા છે કંપની સેક્રેટરી તરફથી, એન્ડ તેઓ બહુ સરસ પોતાનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે એન્ડ માહિતગાર કરી રહ્યા છે. અમુક વસ્તુ જે આપણા ઇન્ડિયન સિટીઝનને ખબર નથી કે કંપની સેક્રેટરીનો કોર્સ શું છે તે માહિતી આપી રહ્યા છે. અને આજના અમારા ચીફ ગેસ્ટ જે છે તે પિની પોલ છે, જે હરિયા સ્કૂલના પ્રિન્સિપલ છે. તેઓ પણ આ ખૂબ સેશન એન્જોય કરી રહ્યા છે અને એમને પણ બધાને શુભેચ્છા આપી છે કે ભવિષ્યમાં આ કોર્સમાં વધારે ને વધારે સ્ટુડન્ટો જોઈન કરે અને ઇન્ડિયાના ગ્રોથમાં સપોર્ટ કરે. My name is Bini, principal of Shri Aldi Hariya Multipurpose School. I invited you as the chief guest for this program. So, this program attend karne ke baad, it's made very clear ki what is the role of the teacher. As a teacher, sirf padhana aur chhota, that's not our role. Unki career ke baare mein, bachchon ki career ke baare mein, bahar kitna opportunities available hain, wo batana zaruri hai. સો ઉસ ચીજ કે બારે મેં ડિટેલ મેં બતાયા ગયા હૈ જો કોર્સિસ રેડીલી અવેલેબલ ઇન ધ માર્કેટ ઉનકે બારે મેં બતાયા ગયા હૈ દેટ ઇઝ સીએસ કંપની સેક્રેટરીશિપ સો બચ્ચે કબ શરૂ કર સકતા હૈ કિતને સાલ કા કોર્સિસ હૈ વોટ આર ધ પ્રોસીજર્સ વોટ આર ધ પ્રોસેસ વો ટીચર્સ કો અવેર કિયા હૈ સો ટીચર્સ થ્રુ દિસ વિલ બી ગોઈંગ ટુ ધ સ્ટુડન્ટ્સ યે સેમિનાર સે ટીચર કો કિતના ફાયદા હોગા તો વહી ટીચર્સ કા અભી અભી યે જો રોલ હૈ સિર્ફ પઢાના નહીં હૈ પઢાને કે સાથ સાથ બચ્ચો કો રાહ દિખાના હૈ રાસ્તા દિખાના હૈ કે 12th કે બાદ या कॉलेज के बाद उनको क्या करना है तो ये राह दिखाने के लिए इनके लिए सपोर्ट होगा या गाइडेंस होगा. और बेसिकली आज केबीएस कॉलेज में हम लोग आए हैं करियर काउंसलिंग अवेयरनेस सेशन फॉर द टीचर्स. सीएस एक प्रोफेशनल कोर्स है कंपनी सेक्रेटरी, जिसमें बहुत सारे बच्चों के लिए फ्यूचर में बहुत अच्छा स्कोप है. सो इस चीज के लिए अवेयर करना है टीचर्स को, सो दैट दे कैन गाइड देयर स्टूडेंट्स प्रॉपरली. कल उठ के अगर कोई टीचर को 12th स्टैंडर्ड की टीचर को कोई पूछता है कि सर मैं या मैम मैं क्या करूँ आफ्टर 12th, तो यू कैन टीचर कैन एडवाइस प्रॉपरली कि आप सी एस करिए. सी एस इज अ प्रोफेशन को जिसका बहुत सारा स्कोप है फ्यूचर में और आपको उसका एम्प्लॉयमेंट और प्रैक्टिस दोनों में फायदा हो सकता है ऐसा. सो दैट इज वाई वी आर डूइंग दिस सेशन और ये पूरा करियर अवेयरनेस सेशन है जिसमें टीचर्स फ्रॉम वापी, दमन, वलसाड़ सब जगह से टीचर्स आए जिनको हम लोग अवेयर कर रहे हैं. कितने टीचरों ने यहाँ पे 50 से लेकर 60 के बीच में है टीचर्स जो आए हैं यहाँ पे. तो टू बी प्रिसाइज 65 है, एग्जैक्ट नंबर है 65. ये कोर्स के सेमिनार के बाद उनको कितना बेनिफिट मिलेगा? डेफिनेटली बहुत बेनिफिट मिलेगा. जब कोई बच्चा आके उनसे कोई क्वेश्चन करेगा कि 12th के बाद क्या करूं, तो वो बता पाएंगे कि दे कैन ऑल्सो परस्यू सीएस. सीएस भी एक कोर्स है जो कर सकते हैं, दे कैन डू दैट कोर्स. सीएस कोर्स अपने वापी में अवेलेबल? हाँ, सीएस कोर्स का पूरे इंडिया में 74 चैप्टर्स है जहां से वो गाइड होते हैं बच्चों को. और वापी में भी है स्टडी सेंटर जहां पे बच्चों को ओरल क्लासेस होते हैं और बच्चे एनरोल भी कर सकते हैं सीएस के लिए. इसका प्रोसेस क्या? एडमिशन नॉर्मली सीएस के 3 लेवल है, सीएस फाउंडेशन, सीएस एग्जीक्यूटिव, सीएस प्रोफेशनल. पहले सीएस फाउंडेशन में एनरोल करना पड़ता है. उसका एनरोलमेंट डेट 31 मार्च या 13 सितंबर होता है. आप एक बार एनरोल करते हो फिर आपका एग्जाम आता है, या तो दिसंबर में आएगा या तो जून में आएगा. अगर आप मार्च से पहले करते हो तो आपका दिसंबर में आता है, अगर आप सितंबर से पहले करते हो आपका जून में एग्जाम आता है. वो क्लियर होने के बाद सीएस एग्जीक्यूटिव फिर सीएस प्रोफेशनल. ये कौन सा सेक्टर में इसकी ज्यादा वैल्यू है? और सब सेक्टर में आज हर सेक्टर में सीएस ही है. आपकी बैंकिंग हो, आपकी कंपनी हो, आपकी एनजीओ हो, आपका ट्रस्ट हो,
क्योंकि सीएस का मेन काम ही होता है कि कोई भी कंपनी अगर किसी को प्राइवेट लिमिटेड कंपनी बनानी है, किसी को पार्टनरशिप कंपनी बनानी है, किसी को ट्रस्ट बनाना है, तो वो सीएस के थ्रू कर सकता है क्योंकि सीएस के पास नॉलेज होता है और सीएस को पूरा पता होता है प्रोसेस. सो दैट इज वेयर सीएस इज इम्पोर्टेंट.